જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ એકાંતિક 500 પરમહંસોની માળાના મેર સમાન, સત્સંગની માં, સાધુતાની ચરમસીમા, મહિમા મૂર્તિ, સમર્પણ ભક્તિનું જીવંત સ્વરૂપ, સદગુરુવર્ય શ્રી મુક્તાનંદ સ્વામીના પાવન પ્રાગટ્યને આજે 263 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના પરમ પાવન જીવન કવનનું સંક્ષેપમાં સ્મરણ કરી ધન્ય બનીએ. મુક્ત મુનિ ગાથા. ગરવી ગુજરાતની સતી સુરા અને સંતોની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરાપુર ગામમાં વિક્રમ સંમત 1814 પોષ સુદ 7મના પવિત્ર દિવસે આ મહાપુરુષનું પ્રાગટ્ય થયું. તેમનું પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ અને જ્ઞાતિ સર્વરિયા બ્રાહ્મણ હતી. માતા રાધાદેવી અને પિતા આનંદરામના શુભ સંસ્કારોથી સંસ્કારિત થયેલ મુકુંદદાસે ખૂબ જ અલ્પ સમયમાં સંસ્કૃતની સાથે સાથે ગાંધર્વ વિદ્યા અને આયુર્વેદમાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરી. સંત શ્રી તુલસીદાસજી રચિત રામાયણનું ગાન કરવું તેમની પ્રિય પ્રવૃત્તિ હતી. કોકિલ કંઠ, વાઘમાધુર્ય અને સંગીતના પ્રભાવે મુકુંદદાસ થોડા જ સમયમાં સર્વજનપ્રિય અને શ્રેષ્ઠ કથાકાર તરીકે ઉપસી આવ્યા. ભક્તિસભર ત્યાગ વૈરાગ્યયુક્ત મુકુંદદાસનું જીવન જોઈને સહુ કોઈને એમ લાગતું કે આ કોઈ સાધારણ બાળક નહીં પરંતુ મુક્ત છે. મુકુંદદાસ જેમ જેમ મોટા થતા હતા તેમ તેમ કંચન કામિની રૂપ સંસારથી મુક્ત થવાના તેમના વિચારો મનમાં દ્રઢ થતા હતા. પરંતુ ઘરેથી સહેલાઈથી રજા મળે તેમ ન હતું, તેથી મુકુંદે ગાંડા હોવાનું નાટક ચાલુ કર્યું. અને આખરે મુકુંદના ગાંડપણથી થાકેલ માતા પિતાએ સાધુ થવાની સંમતિ આપી. માતા પિતાની રજા મળતા મુકુંદના આનંદની કોઈ સીમા ન રહી. હવે નૈષ્ટિક બ્રહ્મચર્ય સિદ્ધ કરાવી પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવે એવા સદગુરુની શોધમાં તેઓએ એક પછી એક એમ 3 ગુરુ બદલ્યા. કઠિન સંયોગોની વચ્ચે પણ અડગ શ્રદ્ધા અને વિશ્વાસના અંતે આખરે તેમની સાધના રંગ લાવી. સરદારમાં ઉદ્ધવજીના અવતાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનું મિલન થયું. સાધુ થવા આવેલ મુકુંદની રામાનંદ સ્વામીએ 3 વર્ષ આકરી કસોટીઓ કરી. આ આકરી કસોટીઓમાંથી પસાર થયેલા મુકુંદ પર રામાનંદ સ્વામી ખૂબ જ પ્રસન્ન થયા અને વિક્રમ સંમત 1842ના વસંત પંચમીના શુભ દિવસે વૈષ્ણવી દીક્ષા આપી અને મુક્તાનંદ સ્વામી એવું નામ આપ્યું. જ્યારે નીલકંઠ વર્ણીનું લોજપુરમાં આગમન થયું ત્યારે તેઓ પણ મુક્તાનંદ સ્વામીની સાધુતા અને વિદ્વત્તાથી પ્રભાવિત થઈને લોજ આશ્રમમાં જ રોકાઈ ગયા. નીલકંઠ વર્ણીની કલ્યાણ યાત્રા પણ લોજપુરમાં મુક્તાનંદ સ્વામીના દર્શન માત્રથી પૂર્ણ થઈ. સમય જતાં રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ધુરા 21 વર્ષના સહજાનંદ સ્વામીને સોંપી. ત્યારે મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીનું પણ દાસત્વ સ્વીકાર્યું અને તેમની ખૂબ જ ભાવથી ભક્તિ કરવા લાગ્યા. તમામ આધ્યાત્મિક સંપત્તિથી સંપન્ન અને વ્યવહારિક કુશળતાઓથી પૂર્ણ હોવા છતાં પણ મુક્તાનંદ સ્વામી આ જીવન શ્રીહરિના દાસ થઈને રહ્યા અને પરિણામ સ્વરૂપે શ્રીહરિએ પણ મુક્તાનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. જેમને સમગ્ર સૌરઠ, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, ચરોતર અને કાનમના વડોદરા જેવા મોટા મોટા શહેરો હોય કે સુરત જેવા મહાનગરો હોય તેમાં સૌ પ્રથમવાર સત્સંગના મંડાણ કર્યા. જેવો સંપ્રદાયના આદિ કવિ અને સંગીત વિદ્યા, વાદન વિદ્યા, નર્તન વિદ્યા પણ નિપુણ હતા. જેવો પ્રખર વિદ્વાન
અને વચનામૃત ગ્રંથના આદ્ય સંપાદક હતા, જેઓએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના નાના મોટા 32 જેટલા ગ્રંથો લખ્યા છે અને 10,000 જેટલા કીર્તન પદોની રચના પણ કરી છે. સ્વયં શ્રીહરિએ પણ અનેકવાર જેમની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે મુક્ત મુનિ સમ સંત ન કેહુ સર્વોપરી હમ જાનત તેહુ મહાત્મ કે ગુણ હે અધિકાઈ દિન દિન પ્રતિ લેત ચઢાઈ. ઉદ્ધવ સંપ્રદાય જ્યારે પાપા પગલી માંડતો હતો ત્યારે જેમને સંપ્રદાયને માતૃત્વ પૂરું પાડ્યું અને સ્વયં શ્રીહરિએ જેમને સત્સંગની માનું બિરુદ આપ્યું, જેમના જીવનની દિવ્ય ચેતના ચતુર્વર ચિત્તચોર શ્રીહરિ હતા, જેમના જીવનની ભીનાશ ભક્તિ નંદન ભક્તવત્સલ શ્રીહરિ હતા, જેમના જીવનનો સ્નેહ સાગર સુંદર વર શ્રી ઘનશ્યામ હતા, જેમના પ્રત્યેક શ્વાસ ઉચ્છ્વાસે પ્રિયતમ પ્રાણપતિ પરબ્રહ્મ શ્રીહરિનું જ રટન કર્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પછી સૌથી વધુ આદરથી જેમનું નામ લેવાય છે એવા સર્વોપરી સંત શ્રી મુક્તાનંદ સ્વામી શ્રીહરિના સ્વધામ ગમન બાદ માત્ર 1.5 મહિનાના અલ્પ સમયમાં જ વિક્રમ સંવત 1886 અષાઢવદ એકાદશીના પવિત્ર દિવસે ઘટપુર મુકામે દિવ્ય દેહ ધારણ કરી શ્રીહરિના ધામમાં સિધાવ્યા. આજે આપના પરમ સૌભાગ્ય છે કે આ દિવ્ય મુક્તાનંદીય પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. આજે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના 263માં પ્રાગટ્ય પર્વ પર આવો સહુ મળીને પૂજ્ય સ્વામીના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ. હે સ્વામી, આપની જેમ અમો પણ પ્રભુના પ્યારા બનીએ. જય શ્રી સ્વામિનારાયણ.